ભારતની પશ્ચિમ સરહદ ઉપર અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં 222 કરોડ રૂપિયાના ખર્ચે ભારતનો બીજો સૌથી લાંબો એલિવેટર બ્રિજ તૈયાર થયો છે. ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર ઉપર તૈયાર કરવામાં આવેલા બ્રિજથી ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે ઈંધણ અને સમયનો પણ બચાવ થશે. આજે આપણી ટીમ આ બ્રિજની મુલાકાતે પહોંચી છે. ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર એટલે કે ભારતના પશ્ચિમ છેડાને પૂર્વ છેડાથી જોડતો રાજમાર્ગ. આ રાજમાર્ગ પશ્ચિમથી શરૂ થાય છે ત્યારે સૌથી પહેલું શહેર ડીસા શહેર આવે છે. અગાઉ જ્યારે આ માર્ગ અહીંથી પસાર થતો હતો ત્યારે ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો અને લગભગ 4 કિલોમીટરના રસ્તો ક્રોસ કરવામાં વાહન ચાલકોને 1/2 કલાકથી 1/4 કલાક જેટલો સમય લાગતો હતો. ત્યારે 222 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે ડીસામાં ફ્લાયઓવર બનાવવામાં આવે છે. આ એલિવેટેડ બ્રિજની ખાસિયત એ છે કે જેમાં 4.25 કિલોમીટર વચ્ચે 2 એવા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. 4 લેનનો આ એલિવેટેડ બ્રિજ અત્યારે કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે ટૂંક સમયની અંદર તેનું લોકાર્પણ થયા બાદ તેને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારે આજે આપણે આ આખા એલિવેટેડ બ્રિજની ખાસિયત શું છે તે નિહાળીશું. ભારતના પશ્ચિમમાં પોરબંદરથી પૂર્વમાં આવેલા આસામના સિલ્ચરને જોડતો ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. આ હાઈવેની શરૂઆત પશ્ચિમમાં પોરબંદરથી થાય છે પરંતુ કંડલા પહોંચ્યા બાદ આ માર્ગ પર વાહન વ્યવહાર વધી જાય છે. કંડલા બાદ આ માર્ગ પર પહેલું મોટું શહેર આવતું હોય તો તે છે ઉત્તર ગુજરાતનું વેપારી મથક ડીસા શહેર. ડીસા શહેરનો વિકાસ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો અને તેવામાં શહેરની મધ્યમાંથી ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઈવે પસાર થતો હતો. તેના લીધે શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ પેચીદો બની ગયો હતો અને કંડલા બંદર અને રાજસ્થાન તરફથી આવતા વાહન ચાલકોને પણ શહેરની મધ્યમાંથી પસાર થતી વખતે માત્ર 5 કિલોમીટરનું અંતર કાપવામાં 1/2 કલાક કરતાં પણ વધારે સમય થતો હતો. આ ઉપરાંત શહેરમાં ગમકવાર અકસ્માતો પણ સર્જાતા હતા, જેથી ડીસાના નગરજનો દ્વારા કરવામાં આવેલી વારંવારની રજૂઆતને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ડીસાની મધ્યમાં 222 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક એલિવેટેડ બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2019માં આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ખૂબ જ ઝડપથી આ 3.7 કિલોમીટરના બ્રિજ બનાવવાની શરૂઆત થઈ. 2 વર્ષના ગાળા દરમિયાન કોરોના મહામારીના લીધે 6 માસનું લોકડાઉન આવતા આ બ્રિજનું કામ નિયત સમય કરતાં 3 મહિના મોડું પૂરું થયું છે અને અત્યારે આ બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે અને ભારતના બીજા સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર સડસડાટ વાહનો પસાર થઈ રહ્યા છે. 222 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજને પગલે વાહન ચાલકોનો સમય અને ઈંધણનો પણ બચાવ થઈ રહ્યો છે, જેથી વાહન ચાલકો ખુશ જોવા મળી રહ્યા છે. હું ધાનેરા રહું છું ને ધાનેરાથી ડીસા અમે કોલેજ કરવા આવીએ તો પહેલાં બ્રિજ નહોતો એટલે અમારા સમયનો ખૂબ બગાડ બી થતો, સમય અમારો બચતો ના અને અમે ખૂબ ટાઈમ લાગી જતો કોલેજ પહોંચતા. અત્યારે આ બ્રિજ બન્યો ને તો અમે ટ્રાફિકનો સમસ્યા નથી રહેતી ને અમે 6 થી 7 મિનિટમાં કોલેજ બી પહોંચી જઈએ, નકર પહેલાં 1/2 થી 1/4 કલાક અમારે કોલેજ જવા માટે આ ટ્રાફિકને લઈને ખૂબ બગડતો સમય, અત્યારે અમે ટાઈમથી પહોંચી જઈએ. મોટાભાઈ વાત કરવામાં આ બ્રિજની તો વેપારીઓમાં તો પહેલાં જ્યારે બ્રિજ નહોતો ત્યારે ખૂબ મોટી સમસ્યા હતી. એક તો ટ્રાફિકની વાત કરો એટલે અહીંયા ગાયત્રી મંદિર છે, જલારામ મંદિર છે અને 2 ચોકડી અમે વચ્ચે નડે, કેમ કે હું લાખણી રહેવાસી છું એટલે મારે અહીંયા માર્કેટમાં મારે પીઢી આવવું પડે ત્યારે શું અહીંયા ટ્રાફિકમાં ખૂબ અમને હેરાન ગતિ થતી. બરાબર બીજી વાત કે અમારે જ્યારે માલ આવે શાકભાજી કે એવું ગમે ત્યારે અહીંયા ટ્રાફિકમાં ફસાઈ જતું, એના કારણે મોટી અમારે એક તો માર્કેટ વહેલી ખુલવાની હોય અને ટ્રાફિક હોય તો માલને અમારો બધા અહીંયા ફસાઈ જતો ને અમે ખુદે પણ અહીંયા ટ્રાફિકમાં ખૂબ હેરાન થતા હતા. ને આ બ્રિજ બનવાથી ખૂબ જ ફાયદો છે,
કેમ કે જે પહેલા જેટલો સમય બગડતો ટ્રાફિકમાં અને હવે આ બ્રિજ બન્યા પછી એ સમયનો અમારે તાત્કાલિક જે રીતે કે ગાયક અમારે આવવું હોય તો અમે અમારે પેઢી ઉપર આવી શકીએ છીએ, અમારો તાત્કાલિક માલ પણ અહીંયા આવી શકે છે, એટલે પહેલાં કરતાં હવે ખૂબ આ બ્રિજ બનવાથી ખૂબ સારું છે. ડીસામાં 222 કરોડના ખર્ચે તૈયાર થયેલા એલિવેટર બ્રિજને પગલે ડીસા શહેરનો નકશો બદલાઈ ચૂક્યો છે. ડીસા શહેરના જલારામ મંદિર અને ગાયત્રી મંદિર જેવા ટ્રાફિક ઝોનના ઉપરથી આ બ્રિજ બારોબાર પસાર થઈ જાય છે અને તેના લીધે હાઈવે પર આવતા મોટા વાહનો બારોબાર પસાર થઈ જાય છે અને તે શહેરમાં પ્રવેશ કરતા ન હોવાના લીધે શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. ડીસામાં ગાયત્રી મંદિરથી જલારામ મંદિર સુધીનો 1.5 કિલોમીટરનો માર્ગ પસાર કરવામાં પહેલા વાહન ચાલકોને 15 મિનિટ જેટલો સમય થતો હતો, તે હવે બ્રિજ બન્યા બાદ માત્ર 1 જ મિનિટમાં પૂરો થઈ જાય છે અને તે પણ એકદમ સુરક્ષિત રીતે. આ ઉપરાંત આ બ્રિજની લંબાઈ વધારે હોવાના લીધે જો બ્રિજમાં એક ભાગમાં અકસ્માત સર્જાય તો બ્રિજ પરથી પસાર થતા વાહનોની અવરજવર અટકી શકે છે. ત્યારે આ સંભવિત મુશ્કેલીના નિવારણ માટે આ 3.7 કિલોમીટરના એલિવેટેડ બ્રિજ પર 2 ફાટક મૂકવામાં આવી છે કે જેની મદદથી જો હાઈવે પર અકસ્માત સર્જાય તો બ્રિજ પર વાહન વ્યવહારને ડાયવર્ટ કરીને વાહન વ્યવહારને ચાલુ કરી રાખી શકાય. ભારતના સૌથી લાંબા બીજા નંબરના બ્રિજમાં ડીસામાં એનું નિર્માણ થયા બાદ હવે ડીસાનો આખો નકશો બદલાઈ ગયો છે. અત્યારે અમારી ટીમ પહોંચી છે ડીસાના જલારામ મંદિર પાસે જે 4 રસ્તા આવેલા છે, રાણપુર રોડ તરફ જતા, રિજમેટ રોડ તરફ જતા રસ્તા ઉપર, કે ત્યાંના દ્રશ્યો અત્યારે તમે બ્રિજ ઉપરથી જુઓ છો ત્યારે તમને ક્યાંય ખ્યાલ નથી આવતો કે અહીં આ વિસ્તાર આવેલો હોય. જે અમારા કેમેરામેન તમને બતાવશે કે આ વિસ્તાર બ્રિજ ઉપરથી કેવો લાગે છે. તમે જોઈ શકો છો કે આ માર્ગ જે છે તે માર્ગ રિજમેટ તરફ જઈ રહ્યો છે અને તેનાથી આગળ જતાં રાણપુર ગામ આવે છે. જ્યારે બીજી તરફ તમે જોશો તો આ જે ગાયત્રી મંદિર તરફ જતો સર્વિસ રોડ છે જે હંમેશા ટ્રાફિકથી ભરચક રહેતો હતો અને આ વિસ્તારમાંથી વાહન ચાલકોથી લઈ રાહદારીઓને પસાર થવામાં આંખે પાણી આવતું હતું તે વિસ્તાર અત્યારે તમે ઉપરથી જોઈ શકો છો કે કેટલો કેવો દેખાઈ રહ્યો છે. જ્યારે તમે આ બ્રિજ ઉપરથી એ વિસ્તારને જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બ્રિજ કેટલો પહોળો છે અને આ વિસ્તાર પસાર કરવામાં કેટલી આસાનીથી વાહન ચાલકો આ વિસ્તારમાંથી પસાર થઈ શકશે. વધુ વાત કરીએ આ બ્રિજની ખાસિયતની તો આ બ્રિજની અંદર 2 ફાટક આપવામાં આવે છે. બ્રિજ ખૂબ લાંબો હોવાના કારણે જો કોઈ એવા સંજોગો દરમિયાન અકસ્માત બની જાય અને એક લેન જે એક સાઈડનો બ્રિજ બંધ થઈ જાય તો બીજા ટ્રાફિક જામ સર્જાઈ શકે છે અને એ ટ્રાફિક જામમાંથી છુટકારો મેળવવા માટે આ પ્રકારની 2 મોટી મોટી ફાટકો મૂકવામાં આવી છે કે જેનાથી એક તરફના બ્રિજ ઉપર બ્લોક થાય તો એ ફાટક ખોલી અને એ વાહન વ્યવહારને બીજા બ્રિજ ઉપર લઈ શકાય કે જેનાથી ટ્રાફિક ઉપર કોઈ અસર ના પડે. અને આ બ્રિજ બંને સાઈડથી ખૂબ જ પહોળો હોવાના કારણે લગભગ આરામથી અહીંથી વાહન ચાલકો પસાર થઈ શકે તેમ છે. એટલે કહી શકાય કે આ બ્રિજ જે રીતે લાંબો બનાવવામાં આવ્યો છે તે દરમિયાન તેની અંદર એન્જિનિયરિંગનું પણ ખૂબ જ મહત્ત્વ જાળવવામાં આવ્યું છે, ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જેનાથી આપત્તિના સમયે પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે અને વાહન ચાલકોને મુશ્કેલીઓ ન નડે. ભારતના બીજા સૌથી લાંબા એલિવેટર બ્રિજ પરથી વાહન ચાલકો પસાર થાય છે ત્યારે ગજબનો અનુભવ કરી રહ્યા છે. આ બ્રિજ પરથી પસાર થવા માટે ભલે ગતિ મર્યાદા 70 કિલોમીટરની રાખવામાં આવી હોય પરંતુ બ્રિજની પહોળાઈ એટલી છે કે તેના પરથી આરામથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચાલકો પસાર થઈ શકે છે. બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો બ્રિજ ક્રોસ કર્યા બાદ તેમના અનુભવો કેમેરા સામે રજૂ કર્યા હતા. આ રોડ ઉપરથી મારે મહિનામાં 5-6 વખત નીકળવાનું થાય છે, પણ હું જ્યારે આજે ડીસાના આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો છું, જબરજસ્ત બ્રિજ બનાવ્યો છે અને લોકોની સમસ્યા એટલી બધી દૂર થઈ જશે કે જેની કોઈ વાત જ થાય એમ નથી. એટલો બધો ટ્રાફિક અહીંયા રોજની 8-10 હજાર ગાડીઓ આ રોડ ઉપરથી આ બ્રિજ ઉપરથી પસાર થશે, એમને એટલી બધી રાહત મળશે કે જેની કોઈ સીમા નહીં. અને ગુજરાતનો ફર્સ્ટ નંબરનો આ બ્રિજ હશે કદાચ, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ ગુજરાતનો ફર્સ્ટ નંબરનો મોટો બ્રિજ, સારો બ્રિજ આ બન્યો હશે. અને અહીંયાથી ટ્રાફિકની અંદર તો એટલી બધી રાહત થશે કે જેની કોઈ સીમા જ નથી, કારણ કે આ રોડ ઉપર પસાર થતાં દિશા પસાર કરવું તો અમને 1/2 કલાક, 1/4 કલાક કે 1 કલાક બી થતો, એ અમે 5-7 મિનિટમાં પસાર થઈ જઈશું. અમારી ટીમ પ્રથમવાર ભારતના બીજા સૌથી લાંબા બ્રિજની કેટલીક એરિયલ તસવીરો દર્શકોને બતાવશે આજે. આ દ્રશ્યો તો જોઈને તમને પણ આ બ્રિજની બનાવટ અને લંબાઈનો ખ્યાલ આવશે. આ દ્રશ્યો જોઈને તમે પણ પ્રભાવિત થઈ શકો છો.
તો ભારતનો બીજો સૌથી લાંબો એલિવેટર બ્રિજ કે જેનું નિર્માણ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં થયું છે. 3.7 કિલોમીટર લાંબા આ બ્રિજનું કામ માત્ર 2 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને તેના નિર્માણ બાદ ઇસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પરથી પસાર થતા વાહન ચાલકોને ડીસાના ટ્રાફિકમાંથી તો મુક્તિ મળશે અને વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી બની જશે. આ ઉપરાંત ડીસામાં પણ હાઈવે વિસ્તારમાં વર્ષ દરમિયાન થતા અકસ્માતના મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાશે. 4.25 કિલોમીટરના રોડમાં એટલે કે બ્રિજ પર ન કોઈ ક્રોસ રોડ કે ન કોઈ ડાયવર્ઝન, આ સડસડાટ માર્ગ સીધો 4.25 કિલોમીટર ટૂંકા કરે છે ડીસા શહેરના ભારે ટ્રાફિકને. અગાઉ આ 4 કિલોમીટરનો રસ્તો ક્રોસ કરવામાં વાહન ચાલકોને 20-25 મિનિટ જેટલો સમય લાગતો હતો, તે સમય ઘટીને માત્ર 3-4 મિનિટનો થઈ ચૂક્યો છે. 222 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજનું લગભગ તમામ કામ સંપૂર્ણ થઈ ગયું છે અને હવે લોકાર્પણની રાહ જોવામાં આવી રહી છે. આ બ્રિજનું લોકાર્પણ થયા બાદ તે કાર્યરત થશે ત્યારે વાહન ચાલકોના સમયની સાથે સાથે ઈંધણનો પણ બચાવ થશે અને જે ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા હાઈવે પર અકસ્માતો થતા હતા તે અકસ્માતોમાં પણ ઘટાડો થશે. જે ભારે વાહનો કંડલા પોર્ટથી બહાર નીકળતા હતા તે વાહનો સીધે સીધા આ બ્રિજ પર ચડી અને ડીસા શહેરની બહાર નીકળી જશે અને તેનાથી ડીસા શહેરમાં જે ટ્રાફિકનો મોટો પ્રશ્ન હતો તેનો હલ થઈ જશે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.